હલો નમસ્કાર નોબત યુટ્યુબના આંગણે ફરી એક વખત આપ સૌનું સ્વાગત છે અને લોકડાઉન પછી આ પહેલાં સંવાદ સાથે જી હા લોકડાઉનને આખા મહિનાઓ દરમિયાન નોબતના યુટ્યુબના આંગણે અલગ અલગ વિવિધ પ્રકારના વિડીયોઝ તમે જોયા ક્યારેક એમાં સાહિત્ય હતું ક્યારેક સંગીત હતું વિવિધ વિષયોને આવરી લેતા અનેક કાર્યક્રમો કર્યા પણ હવે જીવન પાછું પૂર્વવત થઈ રહ્યું છે અને એટલે નોબત પણ અને ખાસ કરીને અલ્પસંવાદ પણ એના જૂના ફોર્મમાં આવી રહ્યું છે અમે પાછા એ જ સેટઅપમાં આવી અને તમારી સમક્ષ હાજર છીએ અને આજે આપણી વચ્ચે છે જાણીતા લેખિકા પત્રકાર ગીતાબેન માણેક વેલકમ ગીતાબેન નમસ્તે મિત્રો નમસ્તે વિરલભાઈ વેલકમ ગીતાબેન ગીતાબેન મુંબઈથી આવ્યા છે પણ ગીતાબેનના કાર્ય વિશે એમને લખેલા પુસ્તકો વિશે નાટકો વિશે એ બધી વાત કરું એ પહેલાં નોબતના આંગણે જ્યારે ગીતાબેન હાજર છે ત્યારે મને કહેવા દો કે વર્ષોથી મુંબઈમાં જેમની કલમ ગુજરાતીઓના ઘરે ઘરે પહોંચી રહી છે મુંબઈમાં રહીને એ ગીતાબેન જામનગરના વતની છે જામનગર જિલ્લાના વતની છે જોડિયા તાલુકાના હરિયાણા એમનું મૂળ ગામ છે તો એ ગીતાબેન આજે જામનગરના ખ્યાતનામ જેને કહેવાય અખબાર નોબતના યુટ્યુબ સંસ્કરણમાં આપણને મળી રહ્યા છે ગીતાબેન તમારી સાથે વાત શરૂ કરું તો પહેલાં હવ આર યુ ફિલિંગ જામનગર અને કાલે તમે વતન પણ ગયા હતા તો કેવી ફીલ થઈ રહી છે એટલે આમ પાછી હું મારા મૂળિયા સાથે મને આજે સવારે એક લાઈન સુજી હતી કે વૃક્ષ ક્યારેય એના મૂળિયા નથી જોઈ શકતું પણ છતાં પણ એ મૂળિયાને કારણે જ હોય છે એટલે મેં મારું ગામ જોયું નતું પણ એ મને ત્યાં મારી આંખો ભીની થઈ ગઈ કે ત્યાં ક્યારેક મારા પૂર્વજો રહ્યા હશે ને કદાચ કોઈક જન્મમાં હું ત્યાં રહી હોઈશ એવી એક મને લાગણી થઈને જામનગરમાં આવીને ખૂબ જ સારું લાગે છે ગીતાબેન ક્રિએટિવ રાઇટિંગ કરે છે અને ખાસ કરીને ગીતાબેન અત્યારે બહુ બધા ચર્ચામાં એટલા માટે છે કે એમને એક સરસ મજાનું પુસ્તક લખ્યું સરદાર સરદારના જીવન પરના ઘણા બધા પુસ્તકો આવ્યા કે ઘણી બધી વાતો થઈ ઘણી ફિલ્મો આવી પણ આવું પુસ્તક આટલું રિસર્ચ પુસ્તક બહુ ઓછા આવ્યા છે એ પૈકીની શ્રેણીમાં ગુજરાતી ભાષામાં આવ્યું અને હવે અન્ય ભાષામાં પણ આવવાનું છે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકડાઉન દરમિયાન એનું ડિજિટલ વિમોચન થયું એની વાત કરું એ પહેલા હું ગીતાબેન પાસે શરૂઆતથી કે આ જર્ની જે સરદાર સુધીની આવી છેલ્લું પુસ્તક છે એના પર પછી પણ તમે ગીતાબેન મને ખ્યાલ છે ત્યાં સુધી મુંબઈમાં રહીને જ પત્રકારત્વથી આઈ થિંક શરૂ કર્યું કે એ પહેલા પણ આપણે લખ્યું હતું વિરલભાઈ હું સ્કૂલમાં હતી ને તો આપણને પૂછે કે તારે શું બનવું છે તો કોઈ એન્જિનિયર એ વખતે તો બહુ ઓપ્શન્સ હતા નહીં પણ ત્યારે હું છઠ્ઠા સાતમા ધોરણમાં પણ મને જયારે શિક્ષકે પૂછ્યું હતું કે તારે શું બનવું છે તો મેં કીધું મારે કવિ બનવું છે મારે લેખક બનવું છે એટલે મારા પપ્પા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા અને નાનપણમાં એક આદર્શ મારા પપ્પા હતા એટલે એવું થતું કે સીએ કરી શકીએ છીએ અને મારા પપ્પાએ પણ મને ખૂબ પ્રોત્સાહન આપ્યું અને ત્યારથી જ મારો એક સાહિત્યમાં રસ ને મારા પપ્પા મને બધા સાહિત્યના કાર્યક્રમોમાં લઈ જાય સાહિત્યકારો ને મળવા લઈ જાય મારે પ્રિન્સેસ સ્ટ્રીટ મને ફરવા પ્રિન્સેસ સ્ટ્રીટ લઈ જાય કે હું ત્યાં પુસ્તકો લઈ શકું એટલે નાનપણથી જ પણ પછી પત્રકારત્વ વિશે સાચું કહું ને વિરલભાઈ તો હું કશું જ જાણતી નહોતી અને મારા પપ્પા એવું એમનો એવો આગ્રહ હતો કે સાહિત્યિક બધું વાંચવાનું એટલે મારા ઘરે ચિત્રલેખા તો આવતું જ નહીં એટલે ચિત્રલેખા તો વંચાય નહીં કહેવાય એવું મારા પપ્પા એ પેઢીના લોકો કે નહીં એમ કે મુનશી વાંચવાના કે એવું બધું વાંચવાનું આપણે આવું બધું ના વંચાય એટલે હું ચિત્રલેખા પણ વાંચતી નહોતી એ પણ એક એવો જેને કહે ને કે તમારે જ્યાં જવાનું હોય તમારું જ્યાં ડેસ્ટિની હોય ત્યાં તમે પહોંચી જતા હો છો અને હું ત્યારે કંઈક પણ એમ મને હું ગ્રેજ્યુએટ થઈ બી એ કર્યું મેં ઇંગ્લિશ લિટરેચરમાં પછી હું કંઈક મારે કામ કરું તું એટલે હું શોધતી હતી ને અનાયાસ કોઈકના થ્રુ હું કાંતિભાઈ પાસે પહોંચી ગઈ અને તમને જાણીને નવાઈ લાગશે કે હું તો એમ મળવા ગઈ હતી કાંતિભાઈને કે મને કંઈક કામ મળે

સિદ્ધુ કમાટીપુરા મારું ફર્સ્ટ અસાઇનમેન્ટ કમાટીપુરા હતું જામનગર બધા જેને કહેવાય કે ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકો જે આ સાંભળી રહ્યા છે એમને એ કમાટીપુરા નો રેફરન્સ કમાટીપુરા એટલે રેડ લાઈટ એરિયા હા વેશિયાઓ નો વિસ્તાર હા અને ત્યાંના મારવાડીઓ વિશેનો એ વખતે અભિયાનમાં લેખ એ લોકો કરતા હતા એટલે કશું એ મને કાંતિભાઈ કોઈ શીખવાડ્યું નહીં કશું કીધું નહીં ખાલી એટલું જ કીધું કમાટીપુરા જા આપણે મારવાડીઓ પર આર્ટિકલ કરીએ છીએ અને હું ફોટોગ્રાફરને લઈને ત્યાં ગઈ અને મેં ત્યાં મારવાડીઓ સાથે વાત કરીને રિપોર્ટિંગ કર્યું ને બધું એક એક જેને કેવાય ને કે વૈષ્ણવ ગુજરાતી પરિવારમાં ઉછરેલા એક એક દીકરી કે જે પહેલીવાર વાર પત્રકારત્વ માટે જાય છે સીધા એને કમાટીપુરા મોકલે છે જેને અનુભવ ત્રીસ વર્ષ પહેલાની છતાં તમે એ એ વિસ્તારમાં ગયા કારણ કે એ અત્યારે પણ ત્યાં જતા ઘણાને પગ અચકાતા હોય છે અલબત્ત હમણાં તો બાપુ એ કથા એ લોકોના ના કરી હમણાં તો એ ગીતાબેનની સફર ત્યાંથી કાંતિ ભટ્ટ હેઠળ અભિયાનથી શરૂ થઈ અને ગીતાબેન પછી પત્રકારત્વની જે કેરિયર હતી એ દરમિયાનના કોઈ પડાવ એક બે અમને સરસ કહો એક તો એટલે ઘણી બધી વાતો છે પણ એક બે વાત કહું કે દાઉદની મુંબઈમાં ક્યાં ક્યાં ને કઈ કઈ પ્રોપર્ટી છે એનું પહેલું લિસ્ટ એટલે એનું લિસ્ટ પહેલ વહેલું મેં આપ્યું હતું ગુજરાત સમાચારમાં ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમનું આ એક પહેલું કહેવાય અને પછી તો એક મારી સાથે જે બનાવ થયો હતો એ જે મને હજી પણ યાદ આવે છે અને હું જેમને કહું છું એના મારી સાથે એના પણ રૂવાડા ઊભા થઈ જાય છે જ્યારે બોમ્બલાસ્ટ થયો નાઇન્ટી ટુમાં મુંબઈમાં ત્યારે સાંજે છ સાડા છ વાગે સોપો પડી ગયો હતો આખું મુંબઈ આમ ઓલું થઈ ગયું હતું અને હું સીરોકમાંથી ત્યાં પોલીસ કમિશનર આવ્યા હતા સામરા એમને ઇન્ટરવ્યૂ કરીને હું નીકળી અને રિક્ષામાં હતી હું અને મારે રિક્ષા લિંકિંગ રોડ પર આવી અને પાછળથી એક કાર આવી એ કારમાં ત્રણ ચાર યુવાનો હતા બધા પીધેલા હતા એમણે સીધું આવી ને ગન કાઢી એટલે રિક્ષાની આગળ આવીને એમણે કાર ઊભી રાખી દીધી અને ગન કાઢી મારા સદભાગ્યે એક એ રિક્ષાવાળો પણ ખૂબ સારો હતો કારણ કે મેં પોલીસવાળાને કીધું હતું કે ભાઈ મને તું રિક્ષા કરી આપ અને પાછળથી મંગલ ભાનુશાલી અને બીજા એક પત્રકાર આવી રહ્યા હતા અને એમણે આ જોયું ને એ લોકો આવ્યા અને એટલે એ બધું એટલું ઝડપથી થયું કે રિક્ષાવાળાએ એ બધામાં રિક્ષા ભગાવી મૂકી અને પાછળથી પોલીસની વહેન આવી અધરવાઈઝ એ લોકો મને મતલબ રીતસર એ લોકો એ ગાન કાઢી ને મને ઊંચકી જ ગયા હોત ઓ હો એકદમ જોખમી કામ હોય છે પત્રકારત્વ અને ખાસ કરીને તમે જ્યારે ક્રિમિનલ સાઈડના કોઈ ઇન્વેસ્ટિગેટિવ પત્રકાર તરીકે કામ કરતા હો હમણાં આપણે એક બહુ સરસ વેબ સિરીઝ ચાલી સ્કેમ નાઇન્ટી ટુ એમાં એક પત્રકારે બહાર પાડેલી આખી વાતથી આખું ભારત ધ્રુજી ગયું હતું એ એનો મૂળ વાત હતી આપણી પાસે પણ એક એવા આપણા ગુજરાતી બહેન બેઠા છે ગીતાબેન કે જેને પત્રકારત્વથી શરૂ કરી હિંમતભેર ગીતાબેનની કલમેથી ઘણું બધું નીકળ્યું અને પછી એક કરતાં કરતા ગીતાબેન એક બીજા પડાવ પર આવ્યા ક્રિએટિવ રાઇટિંગ એ ક્રિએટિવ રાઇટિંગની જર્ની મારે કરવી છે તો પત્રકાર ગીતાબેન અમુક વર્ષોની કારકિર્દી પછી કેટલા વર્ષ ગીતાબેન પત્રકાર સોળ સત્તર સોળ સત્તર વર્ષ સુધી જર્નલિઝમ કર્યા પછી ક્રિએટિવ રાઇટિંગ તરફ વળ્યા એ દરમિયાન પણ આઈ એમ શ્યોર તમે અમુક ક્રિએટિવ કામ કર્યા હશે પણ માત્ર ક્રિએટિવ રાઇટિંગ કરવું તમે મેં તમને કહ્યું ને કે મારે તો પહેલેથી જ ક્રિએટિવ જ કામ કરવું હતું અને હું કોઈન્સિડન્ટલી પત્રકારત્વમાં આવી ગઈ એ વખતે એવી આર્થિક જરૂરિયાત પણ હતી કે તમને ખબર છે ક્રિએટિવમાં શરૂઆતમાં તમને કશું મળે નહીં જ્યારે આર્થિક જરૂરિયાતને કારણે એક તમને ફિક્સ જોબ હોય તો તમને ત્યાંથી મળતું રહે ને પછી તમે હું પત્રકાર તો પણ મને ગમતું હતું નહોતું ગમતું એવું નહીં પણ એ ટ્વેન્ટી ફોર જોબ છે પછી એમાં તમને બીજું કંઈ કરવાનો એટલો બધો સમયને સ્કોપ મળે નહીં પછી લગભગ હું બે હજારની સાલમાં મારા હસબન્ડ ચાર્ટર્ડ એકાઉન્ટ છે ને એની પ્રેક્ટિસને બધું વ્યવસ્થિત થઈ ગયું એટલે ઘર ને બધું એટલે પછી મેં કીધું કે હવે જેટલા પૈસા આવશે ને એમાં હું ઘર ચલાવીશ પણ હવે હું મને જે ગમે છે ને એ હું કરીશ અને મેં એ અને તમે સ્લોલી સ્લોલી ક્રિએટિવ રાઇટિંગ તરફ આવ્યા ગીતાબેનની કલમેથી નીકળેલા નાટકોની વાત કરીએ સરદાર પર જતા પહેલાં તો ગીતાબેન એની થોડી વાત કરો કયા કયા તમે નાટક લખ્યા કે મોનોલોગ્સ લખ્યા મારું સૌથી પહેલું નાટક હિન્દીમાં હતું એ હતું આખીર ક્યું અને હું એવું દાવાપૂર્વક કહી શકું છું કે આખા વિશ્વમાં નાઇન ઇલેવન પર હુમનો હુમલો અને એના ટેરરિઝમ પર જો કોઈ નાટક હોય તો એ મારું નાટક હતું એ વખતે એના શોસ બે જ થયા કારણ કે હું એ જે પ્રોડ્યુસર હતો એ સાઈડ સાઇટ પર પેલો થઈ ગયો અને મને બધું પ્રોડક્શન ને બધું ત્યારે કંઈ આવડતું નહોતું પણ વિરલભાઈ તમે નહીં માનો કે એ નાટકના જીઆર માટે થઈને અમે અમારી પાસે ફંડ્સ પણ બહુ ઓછું હતું ને અમે બધું એમાં ચલાવતા હતા એટલે અમે જીઆર માટે ત્યાં તો તમને મુંબઈમાં ખબર છે કે હોલ પણ કેટલું પેલું એટલે અમે એ જીઆર માટે લીધેલો અને યુ વોન્ટ બિલીવ એ વખતે આટલી બધી ચેનલો નહોતી પણ આજ તક સ્ટાર પ્લસ ઝી એવી ત્રણ ચાર ચેનલો હતી એ જીઆરમાં એ બધા જ આવ્યા હતા એટલે અમને ખ્યાલ અમને આગલે દિવસે ઇન્ડિયન એક્સપ્રેસ નું જે ન્યૂઝલાઇન ત્યાં મેગેઝિન આવે એની બોટમ સ્પ્રેડ સ્ટોરી હતી મારા નાટક પર કે આવું એક નાટક આવી રહ્યું છે અને એ બધું આ લોકોએ વાંચ્યું હશે એટલે અમને કશી જ ખબર નહોતી અને આ લોકોના ધાળા રીતસર આવ્યા અને અમારું રિહર્સલ સાઈડ પર રહી ગયું અને અમે ઇન્ટવ્યૂજ ને બધી માહિતી જ આપતા રહ્યા અને એ વખતે ના નાઇન ઓ ક્લોકના પ્રાઇમ ટાઈમમાં એ લોકોએ આ ન્યૂઝ બતાવ્યા હતા અને ચંદ્રકાંત બક્ષીએ એ જોયું ને પછી મને ફોન કર્યો હતો ને કીધું કે આ પહેલું એવું નાટક છે કે જેમાં લેખક નો ઇન્ટરવ્યુ થઈ રહ્યો છે થઈ રહ્યો છે એટલે એમ કે કે મને બહુ આનંદ થયો એ જાણીને અને પછી તમે ગુજરાતીમાં કયું પહેલું કામ કર્યું એ પછી એટલે એ મારું નાટક જ્યારે થયું ને ત્યારે મનોજ જોશી હોસ્પિટલમાં હતા એ એક ત્યારે ખૂબ બીમાર હતા હું એમને બહુ તે વખતે જાણતી પણ નહોતી પણ પછી અચાનક એક જગ્યાએ અમે લોકો મળી ગયા અને મેં વાત કરી કે તો કે હા મેં તારા નાટક વિશે સાંભળ્યું છે ને મેં એને સ્ક્રિપ્ટ મોકલી અને એને ખૂબ ગમી સ્ક્રિપ્ટ મને કે કે આ આપણે કરવી છે અને હું ગુજરાતીમાં આપણે કરીએ ઓલ ધેટ પણ પછી ફોર સમ રિઝન્સ એ નહીં થઈ શક્યું ને પછી એણે મારી પાસે સગપણના સોદાગર નાટક લખાવડાવ્યું જે એણે જ ડિરેક્ટ કર્યું અને એણે જ લીડ રોલ કર્યો ઓકે એ રીતે પછી મારી આ નાટકની જર્ની સારું થઈ અને એ નાટકમાં મનોજ શાહ એક નાનકડો રોલ કરતા હતા ઓકે ડિરેક્ટર મનોજ શાહ જે મોહનનો મસાલો હોય કે ચંદ્રકાંત બક્ષી હોય કે અનેક નાટકોથી જે જાણીતા છે મરીઝ એમાંનું એક અને પછી એ એ પછી મારી દીકરી મને દીકરી થઈને પછી હું પાંચ સાત વરસ આઈ વોઝ ટોટલી ફોકસ્ડ ઓન હોર ને એટલે અને પછી ફરી મારે મનોજભાઈને મળવાનું થયું ને પછી આનંદીબાઈ આનંદીભાઈ આનંદીભાઈ એક બહુ ડિફરન્ટ વિષય પર એમને એક નાટક કર્યું છે ને જે બહુ પ્રખ્યાત મુંબઈમાં અત્યારે બહુ ઘણા બધા લોકોએ વખાણ્યું છે મનોજ શાહ એ ડિરેક્ટ કર્યું છે આનંદીભાઈ કોણ અને એના જીવન પરના નાટકની વાત અમને ટૂંકમાં કરો હા ડૉક્ટર આનંદીભાઈ જોશી એ મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ મહિલા પણ ન કહી શકાય કારણ કે એકવીસમે વર્ષે બાવીસ મે વર્ષે તો એનું મૃત્યુ થઈ ગયું દોઢસો વર્ષ પહેલા એણે ડૉક્ટર બનવાનું સપનું જોયું અને એ અમેરિકા ગયા અમેરિકામાં ભણ્યા અને ડૉક્ટર થઈને આવ્યા અને હિન્દુસ્તાનના પહેલાં ડૉક્ટર બનવાનું સન્માન એમને મળ્યું એટલે એમની લાઈફ પર નાટક કર્યું પણ એ નાટક આમ જુઓ ને તો ફક્ત એમની લાઈફ પર નથી એમાં સ્ત્રીત્વ સ્ત્રીના પ્રોબ્લમ્સ ઇશ્યૂઝ સાથે સાથે સમાજનું ઘણી બધી વાતો જોડી લેવામાં આવી છે એટલે સામાન્ય પણ એમ થાય કે દોઢસો વર્ષ જૂની એક મહિલા વિશે મારે જાણીને શું કરવું છે ઇટ્સ નોટ દેટ એ જે અમુક એ જે બાબતો છે એ આજે પણ એટલી જ રેલેવન્ટ છે અને એને આજના જે કન્ટેમ્પરરી વાતો છે એની સાથે મેં જોડી છે કે એક નાનકડો જો સમય હોય તો હું એની વાત કરું કે આનંદીબાઈ આ કરી શક્યા કારણ કે એમણે એક સંકલ્પ લીધો અને એ સંકલ્પ એમણે પૂરો કર્યો એટલે નાટકમાં એક એવી સિચ્યુએશન અમે બતાવી છે કે આનંદીબાઈ એનો આત્મા આવ્યો છે ને એ વાત કરે છે કે સ્વર્ગમાં મને ફલાણા બેન મળ્યા એમણે કીધું કે મારે પેઇન્ટર બનવું હતું પણ હું બની બની નહીં શકી કારણ કે ઘર છોકરા તે બધું એટલે ત્યારે આનંદીબાઈ એને પૂછે છે કે તે કોઈ દિવસ પાણી ગરમ કર્યું છે કે હા પાણી તો ગરમ કર્યું છે ને તો કે તું ગેસ પર પાણી ગરમ કરવા મૂકે બે મિનિટ રાખે ગેસ બંધ કરી દે દસ મિનિટ પછી પાછું ચાલુ કરે કરે બે મિનિટ માટે બંધ કરી દે પછી ત્રણ દિવસ પછી કરે તો પાણી ગરમ થાય તો કે ના થાય બસ તો કે સંકલ્પની આગનું એવું જ છે સતત સડક થી એવું વાહ વાહ તો આનંદીભાઈના જીવન પર જે અદ્ભુત નાટક રચ્યું એ આપણી સાથે છે અત્યારે અને હવે હું એમને એક અત્યારે જે પુસ્તક એમનું આવ્યું છે એમની વાર્તાઓ લખી છે એમની વાર્તા સંગ્રહ આપણી વચ્ચે છે એ બધું તો છે જ ઘણી બધી વાતો થઈ શકે એવું છે આઈ વુડ વિશ કે એની લિંક્સ કોઈ બીજી મળે વાર્તાની તો અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં અમે મૂકીશું એ વાર્તાના નામ ને બધી માહિતીઓ પણ હવે મારે વાત કરવી છે સરદારની સરદાર સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પર ઘણું બધું લખાયું રચાયું કહેવાયું ઘણું બધું આપણને ખબર છે પણ છતાં ઘણું બધું એવું છે કે જે આપણને એ રીતે નથી ખબર અથવા તો સાવ ખબર નથી તો એની એ બનેલી ઘટનાઓની આગળ પાછળ એ બનેલી ઘટનાઓના મૂળમાં શું છે એ બધી જ વસ્તુઓ શોધી શોધીને ફેંધીને એક પુસ્તક આવ્યું આ લોકડાઉન દરમિયાન જ ડિજિટલ જેનું વિમોચન થયું સરદાર એ સરદારના લેખિકા ગીતાબેન આપણી વચ્ચે છે બહુ જે પણ વાંચે છે એ બધાને બહુ મજા આવે છે અને લોકોને જબરજસ્ત જલસો પડી રહ્યો છે એના પરના બે મોનોલોગ્સ મનોજ જોશીએ પરફોર્મ કરીને વિડીયો પણ એની વાયરલ થઈ છે ખૂબ જ એ એ સરદાર પુસ્તકની તો ગીતાબેન પાસે મારે વધારે એની વાત કરવી છે કે સરદારનું પુસ્તકનો વિચાર ક્યાંથી આવ્યો અને એ પ્રોસેસ શું હતી કે તમે એ પુસ્તક તરફ વળ્યા થોડીક પહેલેથી પાછળથી વાત કરું કે હમણાં મને થોડા દિવસ પહેલાં યશભાઈ મેઘાણીનો મેસેજ આવ્યો કે તમારો નંબર નંબર મહેન્દ્રભાઈને આપવો એમને તમારી સાથે વાત કરવી છે એટલે મેં કીધું મહેન્દ્રભાઈ મને ફોન ના કરે હું મહેન્દ્રભાઈને ફોન કરું એટલે મેં મહેન્દ્રભાઈને ફોન કર્યો મહેન્દ્રભાઈએ મને કીધું કે મહેન્દ્ર મેઘાણીની વાત કરું મહેન્દ્રભાઈએ મને કીધું કે હું છે ને એમ કે કે મારી આંખો હવે બહુ ચાલતી નથી એટલે હું બહુ વાંચતો નથી પણ તમારું પુસ્તક આવ્યું અને મેં પાના ફેરવવા માંડ્યો અને પછી વાંચવા માંડ્યો ને પછી મને કીધું કે અરે તમે આમ કેમ વાંચો છો ચશ્મા તો પહેરો એટલે એમ કે એટલું સરસ એટલે મહેન્દ્રભાઈ આવું મને કહે તો મને એમ થાય કે મારું જીવન સાર્થક થઈ ગયું ગીતાબેને એ પુસ્તકમાં મજા એ કરી છે કે માત્ર ડોક્યુમેન્ટેશન કે ડોક્યુમેન્ટરી નથી એ રસપ્રદ વાર્તાની જેમ લ્યુસિડલી કહેવાયેલું પુસ્તક છે હવે આની શરૂઆત એવી રીતે થઈ કે લગભગ મેં તમને કીધું ને કે મારી દીકરીના જન્મ પહેલાં થોડા વખત પહેલાં મને મનોજે આવીને કીધું મને કે મેં ચાણક્ય કર્યું હવે મને એ જ એવા જ કક્ષાનું એક નાટક કરું છે ને મારે તું બહુ સરસ વિચાર છે મને કે મને સરદાર પર કરું છું મેં કીધું અદ્ભુત મને કે તું લખ એટલે મને એક મિનિટ તો થયું કે આ જરા જોઉં આ કંઈ પીવીને તો નથી આવ્યો મારી ક્યાં હું ક્યાં સરદાર લખવાની મને કહે કે ના તું જ લખ એને ખૂબ આગ્રહ કર્યો કે તું સારું ને પછી બસ તો પકો ભેગા કર્યા અને બધું કર્યું ને પછી અમુક કારણોસર થોડો વખત અમે કરી નહીં શક્યા પછી ફરી એ પાંચે ચાર પાંચ વર્ષ પહેલાં મળતા ત્યારે વાત કરતા તો પછી અમે લોકો મેં બધું વાંચવાનું શરૂ કર્યું ને મેં મને લાગ્યું કે સરદારના જીવન પર એમની જીવન જીવનકથા તો ઘણી બધી છે પણ આપણે બધા જ એમ વાતો કરતા રહીએ છીએ કે સરદાર ન હોત તો એમ કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે વિઝા લેવો પડત તો આ જે વિલીનીકરણનું કામ એમણે કઈ રીતે કર્યું તો મેં પુસ્તકો શોધવા માંડ્યા તો મને એના પર કોઈ એક્સક્લુઝિવ પુસ્તક મળ્યો નહીં એકાદ મને અંગ્રેજીમાં પુસ્તક મળ્યું પણ એટલું બધું એકેડેમિક છે કે સામાન્ય લોકો એ ન વાંચે તો મને એવું થયું કે સરદારના જીવન પર તો બહુ વધુ આવી ગયું છે પણ આ એમણે જે વિલીનીકરણની વાત કરી છે જેના માટે આંતરરાષ્ટ્રીય સ્તરે આજે પણ સરદાર માટે કે એટલે એક બહુ જાણીતા આવેલા રશિયન નિકોલસ બુગલાઈ નામના જે છે એમણે કહ્યું કે તમે રાજાઓને ખતમ કર્યા વિના રજવાડાઓને કેવી રીતે ખતમ કરી શક્યા આવું વિશ્વમાં ક્યાંય નથી થયું કે તમે જો હિસ્ટ્રી જોશો તો દરેક યુદ્ધમાં રાજા અને રજવાડા એટલે કોઈ પણ આક્રમણ કર્યું હોય હુમલો કર્યો હોય એ તો એ રાજા ખતમ કરીને એ લોકો રજવાડું કે એ રાજ્ય કરતા હોય આ એકમાત્ર ઇતિહાસમાં કિસ્સો છે કે જ્યાં આટલા બધા રાજ્યો નું વિલીનીકરણ થયું ને કોઈ રાજાને કે આમ જોવા જાવ તો એકાદ બે નાની ઘટના સિવાય કોઈ મોટી હિંસા પણ નથી થઈ તો આ કેટલું મોટું કામ છે ને આપણા નથી મારા ભણવામાં આવ્યું કે નથી મારા પછીની પેઢીને એ ખબર કે આ કઈ રીતે થયું એટલે પછી મેં મનોજ સાથે વાત કરીને વી ડિસાઇડેડ કે આપણે આના પર જ ફોકસ કરીએ એટલે મેં પછી જે રિસર્ચ એટલે એકચ્યુલી એનો પર નાટક કરવાનો જ મનોજનો વિચાર હતો અને મેં રિસર્ચ કરવા માંડ્યું તો મારી પાસે આટલું બધું મટિરિયલ ભેગું થઈ ગયું મનોજને કીધું આ બે કલાકના નાટકમાં આટલું તો નહીં કરી શકાય સમાવી શકાય અને એમાંથી મને વિચાર આવ્યો કે આને નવલકથાના ફોર્મમાં કેમ ન કરીએ આપણે અને મેં બે ચેપ્ટર લખ્યા ને મિડ ડેમાં રાજેશ થાવાણીને મેં મોકલ્યા લગભગ જુલાઈ મહિનાનો જૂન જુલાઈ હતો એમણે એણે બે ચેપ્ટર વાંચ્યા ને મને કે આપણે પંદરમી ઓગસ્ટથી આ ચાલુ કરીએ છીએ નવલકથા અને પછી તો એ હપ્તા વાઈઝ લખાતી ગઈ અને પછી પુસ્તક રૂપે અત્યારે આપણી વચ્ચે આવી અદ્ભુત પુસ્તક છે સરદાર જે પણ જેમને પણ વાંચ્યું છે મજા આવી છે ને એ પુસ્તક પાછળ માણસ આટલો એક એક સમય આપે એના સર્જન પાછળ અને આટલું જેને કહેવાય કે રિસર્ચ કરીને પછી આપણા માટે રસપ્રદ કરીને લખે એ એ ગીતા બેન આપની સાથે છે પુસ્તકનું નામ છે ને સરદાર ધ ગેમ ચેન્જર સરદાર ધ ગેમ ચેન્જર એટલા માટે કારણ કે ચર્ચિલનો પ્લાન હતો કે બધા રજવાડાઓને આ જે ફ્રીડમ આપવી કે તમારે સ્વતંત્ર રહેવું હોય તો રોડ કે ભારતમાં જવું હોય કે પાકિસ્તાનમાં જવું હોય અને એને ખબર હતી કે મોટાભાગના રાજાઓ કહેશે કે મારે સ્વતંત્ર રહેવું છે એટલે આ દેશ ટુકડા ટુકડામાં વહેંચાઈ જશે અને ફરીવાર બ્રિટિશ આવીને આપણા પર રાજ કરી શકશે એ આખું ષડયંત્ર હતું એ ષડયંત્ર એ ગેમ પ્લાનને સરદારે ઉછલાવી નાખ્યું ધેટ વાય ધેટ ઇઝ વાય સરદાર ધ ગેમ ચેન્જર વાહ વાહ સરદાર ધ ગેમ ચેન્જર અને એ દરમિયાન તમને કોઈ એવો રસપ્રદ અનુભવ થયો હોય મને ખબર છે તમે એકવાર વાત કરી હતી કે મણીબેનની એક એમાં ડાયરી તમારા હાથમાં આવી એ એની વાત થોડી શેર કરો બહુ મારા માટે પહેલી વાત છે કે હું મને ખબર પડી કે મણીબેને એક ડાયરી લખી છે ઓગણીસો છત્રીસથી નું મૃત્યુ થયું ઓગણીસો ને પચાસ ત્યાં સુધીની એટલે મને શું કે આ તો મણીબેન ની ડાયરી હોય તો એમાં તો કેવી ઓથેન્ટિક ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન મણીબેન એટલે મણીબેન એટલે સરદાર પટેલ ના દીકરી દીકરી સોરી હા એટલે બધાને આપણે હા ખ્યાલ તો એટલે મને એમ થયું કે આ એને સતત સતત મણીબેન એમની સાથે હતા હા એ ઓલવેઝ એમને સાથે જ છે બધે તો મને થયું કે આ ક્યાંક તો ડાયરી હશે પ્રકાશિત થઈ હશે તો મારે મેળવવી જોઈએ અને મેં મેળવવાની કોશિશ કરી તો મને ખબર પડી કે

છ એટલે પબ્લિશ જ થવા નથી દીધી એ ડાયરી અમદાવાદમાં સરદાર સ્મારકમાં ખબર નહીં કઈ સ્થિતિમાં હશે કે એના પાના જર્જરિત થઈ ગયા હશે મને કશી જ ખબર નથી મેં બહુ કોશિશ કરી કે મને એ મળે તો મને મળી નહીં પછી મેં છે ને ગુણવંત શાહનું એક ફેસબુક પર વાંચ્યું હતું કે જેમાં એમણે આ ડાયરીનો ઉલ્લેખ કર્યો હતો એટલે મને એમ થયું કે એમની પાસે કદાચ હશે એટલે એને દિવસે તમે માનો વેરી ડે હું કરીને આવી સેમ અને હું ગુણંતભાઈ પાસે ગઈને મેં કીધું કે આ આવું આવું છે તો એમણે મને કીધું કે પીએન ચોપરા નામના એક અંગ્રેજી લેખક છે એમણે સરદારના આપણે લેટર્સ ને એ બધાનું સંકલન કરેલું છે

એક કરુણતા છે ને આપણા દેશમાં એટલે મેં ઘણી બધી જગ્યાએ વાત કરી કે કેમ આ રાજકારણીઓ આના વિશે કશું કરતા નથી કે ઓવરઓલ ગીતાબેન તમે પણ ટ્રાવેલ કરો છો હું પણ ઘણું ટ્રાવેલ કરું છું તો બહાર જઈએ ને ત્યારે ખબર પડે કે આપણે બહુ ઉદાસીન છીએ આપણા વારસા તરફ જાળવણી તરફ સાચવણી તરફ જે બીજા વેસ્ટર્ન કન્ટ્રીઝમાં આપણે જઈએ તો ખબર પડે કે એ લોકો કેટલું ડોક્યુમેન્ટેડ અને સરસ રાખે છે એ વાત એક નવા વિષયને ખોલી આપે એવી વાત છે પણ અલ્પ સંવાદે અલ્પ જ રહે તો મજા આવે પણ છતાં આ અલ્પ સંવાદ સરસ લાંબો ચાલ્યો અમને મજા બહુ આવી ગીતા માણેક મુંબઈ રહે છે ને અદભુત લેખન કરી રહ્યા છે એના બીજા પણ ઘણા વાર્તાઓ સર્જનો મેં ઇન્ડો નામનું તમારું મોનોલોગ પણ જોયેલું પૃથ્વી થિયેટરમાં હમણાં તમે લખેલું તો ઘણા બધા વિવિધ વિષયો ઉપર ગીતાબેન એકદમ રિસર્ચ કરીને મહેનત કરીને પ્રતિબદ્ધતાથી અને એમના કામ જુઓ તો તમને લાગે કે ઈમાનદારીથી કરી રહ્યા છે એટલું જ ઈમાનદાર એમનું વ્યક્તિત્વ છે એવા ગીતા માણેક આજે નોબતના અલ્પસંવાદમાં અમારી વચ્ચે આવ્યા અને આપણા નોબતના ભાવકો ચાહકો સુધી પહોંચ્યા એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ થેન્ક યુ વેરી મચ ગીતાબેન આભાર નોબત અને વિરલભાઈ તમારો થેન્ક યુ સો મચ થેન્ક યુ અને ફરી મળીએ આવા જ કોઈ મુકામ પર આવા જ કોઈ એક સાહિત્ય સંગીત કે એવા કલા સાથે જોડાયેલા કોઈ જુદા વ્યક્તિત્વ સાથે નોબતના યુટ્યુબના આંગણેથી ના આંગણે હું વિરલરાજ આપની રજા લઉં છું થેન્ક યુ